મને બરાબર યાદ છે, એ નવરાત્રિનો સમય હતો. આમ નવરાત્રિની ઉજવણી કરવા આખું વર્ષ આપણે રાહ જોતા હોઈએ, પણ એ વખતે તો તહેવાર જેવું કંઈ લાગતું જ નહોતું. અમારી ગલીમાં એક સગા બાપે 3-3 માસૂમ છોકરાઓને મારી નાખ્યા. એમાં કોને મન થાય તહેવાર ઉજવવાનું? આ શબ્દો છે આજથી આશરે 3-4 વર્ષ પહેલાં બનેલી એક ક્રૂર ઘટનાના સાક્ષીના. તેમનું નામ છે ભારતીબેન. તેમના પતિ અને બાળકો સાથે તેઓ ભાવનગર પોલીસ લાઇનમાં રહે છે. પતિની નોકરી પોલીસમાં છે. તેમની સાથે સુખદેવ શિયાળ કરીને એક કોન્સ્ટેબલ પરિવાર રહેતું હતું. પરિવારમાં પત્ની જીજ્ઞા અને 3 બાળકો. આ 3 બાળકો આખી પોલીસ લાઇનના લાડકા. બધા પાડોશીઓ તેમને પોતાના ઘરે લઈ જઈને રમાડતા, તેમને ખાવાનું આપતા. પોલીસ લાઇનની આખી વસાહતમાં અન્ય કોઈને બાળક હતું નહીં, એટલે આ બધા લોકો આ બાળકોને સાચવતા. ભારતીબેને આ બાળકોના માતા જીજ્ઞાને કહ્યું કે ઘરમાં શીરો બનાવ્યો છે, બાળકોને મોકલજો. જીજ્ઞાએ થોડી વારમાં મોકલું એમ કહીને તેના ઘરે ગઈ. આ વાતે થોડીક જ મિનિટો થઈ હશે અને તેમના ઘરમાંથી બૂમાબૂમ ચીસા ચીસ થવા લાગી. ચીસો પાડતા પાડતા જીજ્ઞા બહાર આવી અને કહ્યું કે મારી નાખ્યા, મારા બાળકોને મારી નાખ્યા. ભારતીબેન અને પોલીસ વસાહતના અન્ય લોકોએ જઈને જોયું તો 3 બાળકોની ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કોઈ પથ્થરદિલના માણસને પણ ડરના માર્યા કંપારી છૂટી જાય તેવું એ દ્રશ્ય હતું. પિતા કોન્સ્ટેબલ સુખદેવ શિયાળના કપડાં લોહીથી રંગાયેલા હતા, પણ તે આરામથી પોતાના ઘરમાં બેઠા હતા. નમસ્કાર, જમાવટની ક્રાઇમ સ્ટોરીમાં આપની સાથે હું મયુરી. જીજ્ઞા અને સુખદેવ શિયાળના લગ્નને 8 વર્ષ થઈ ગયા હતા. લગ્ન જીવનની શરૂઆતમાં બધું બરાબર ચાલતું હતું, પરંતુ પોલીસની નોકરીના કારણે સુખદેવ શિયાળની બદલી ભાવનગર પોલીસ અધિક્ષકની કચેરીમાં થઈ. જીજ્ઞા પોતે 6 ધોરણથી આગળ ભણી ન હતી. તેમના સંતાનોમાં સૌથી મોટો દીકરો 8 વર્ષનો, વચલો દીકરો 5 વર્ષનો, તેનાથી નાનો દીકરો 2.5 વર્ષનો હતો. જીજ્ઞા બાળકોને સ્કૂલે મૂકવા જતી અને સાંજે નજીક આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા જતી. અમુક વખત એવું પણ બનતું કે સુખદેવ ઘરે આવે ત્યારે બાળકો આસપાસ રમતા હોય, પરંતુ જીજ્ઞા મંદિરમાં ગયેલી હોય અથવા અન્ય કોઈ કામથી બહાર ગયું હોય. ત્યારે આ વાતથી સુખદેવને જીજ્ઞા પર શંકા થવા લાગી. કહેવાય છે કે વહેમનું શંકાનું ઓસડ ન હોય, શંકાનો કોઈ ઇલાજ નથી. સુખદેવ જીજ્ઞાના ચારિત્ર્ય પર શંકા રાખી અને તેમને ઢોર માર મારે અને આ દંપતી વચ્ચેનો તમાશો આખી દુનિયા જોવે. જીજ્ઞા કોઈની સાથે હસે બોલે ત્યારે પણ સુખદેવને થતું કે આ વ્યક્તિ સાથે જીજ્ઞાને જરૂર કોઈને કોઈ સંબંધ હશે. અને ધીરે ધીરે આ શંકા અને આ વહેમ હિંસા ભર્યા ઘરના તંગ વાતાવરણ બન્યું. ઘરના તંગ વાતાવરણનો ભોગ બાળકો પણ બનવા લાગ્યા. એક વખત જીજ્ઞાને મંદિરનો પ્રસાદ સુખદેવને આપ્યો. સુખદેવે જીજ્ઞાને એવું કહ્યું કે તે મારા પર મંત્ર વિદ્યા કરી છે અને તેની સાથે મારપીટ કરી. સુખદેવને સતત એવું લાગ્યા કરતું કે તેમનો સૌથી નાનો પુત્ર એ તેનો પોતાનો પુત્ર છે જ નહીં, આ જીજ્ઞાના બહારના કોઈ સંબંધથી પેદા થયેલું બાળક છે. ગભરાયેલી જીજ્ઞા સતત મારપીટથી કંટાળી ગઈ હતી. બાળકોના જીવ માટે પણ તે ગભરાતી હતી. એ પોતાના પિયર જતી રહી. તે પછી તેમના સમાજના આગેવાનો બંને વચ્ચે સમાધાન કરાવ્યું અને તેઓ ભેગા રહેતા થયા. જોકે સ્થિતિમાં તેમ છતાં કોઈ ફેર પડ્યો ન હતો. સુખદેવ સતત જીજ્ઞાને કહેતો રહેતો કે તું જ્યારથી આવી છે ત્યારથી મને ચેન નથી પડતું, તે મારા પર મેલું કરી દીધું છે. એવું કહીને તે ઘરે જમવાનું પણ તેણે બંધ કરી દીધું. જીજ્ઞાના હાથથી બનેલી રસોઈ તે જમતો ન હતો. એક દિવસ સુખદેવ પોલીસ સ્ટેશનથી પોતાના ઘરે આવવાનો જે સમય હતો તેના કરતાં થોડો વહેલો ઘરે આવી ગયો અને છોકરાઓ સાથે રમવું છે એમ કહીને જીજ્ઞાને રસોડામાં ધકેલી અને જીજ્ઞાની નજર સામે 3 છોકરાઓને એક રૂમમાં લઈ ગયો. પોતે પણ એ રૂમમાં જઈને દરવાજો અંદરથી બંધ કરી દીધો. અને તે પછી જે બન્યું તે એક માતા તરીકે જીજ્ઞાના જીવનનો સૌથી મોટો આઘાત છે. એક એવો આઘાત કે જેમાંથી તે ક્યારેય બહાર નહીં આવી શકે. રૂમની અંદર બાળકો મુબામું કરતા હતા અને જીજ્ઞા સુખદેવને કરગરી રહી હતી કે બારણું ખોલો, બાળકોને બહાર આવવા દો. સુખદેવે તેને જવાબમાં કહ્યું કે જ્યાં સુધી મને ભરોસો ન બેસે કે આ છોકરા મારા જ છે ત્યાં સુધી હું બારણું નહીં ખોલું. જીજ્ઞા રડતી રડતી બારણું ખખડાવતી રહી અને થોડી વાર બાદ જ્યારે બારણું ખુલ્યું તો તેની સામે તેના પોતાના બાળકોની લોહીથી લથપથ લાશ પડી હતી. સુખદેવના ચહેરા પર તેના કર્યાનો કોઈ જ પસ્તાવો, કોઈ જ અફસોસ નહોતો. ઘરની બહાર લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસ આવી અને સુખદેવે શાંતિથી પોતાની જાતને પોલીસને સરેન્ડર કરી દીધી. પોતાના 3 બાળકોને ન્યાય અપાવવા જીજ્ઞા 3.5 વર્ષ સુધી લડી. કોર્ટે આ કેસમાં 19 જેટલા સાક્ષીઓના નિવેદનો લીધા હતા, 70થી વધુ પુરાવાઓ તપાસ્યા હતા અને અંતે આ કેસનો હાલમાં જ 2 દિવસ પહેલાં ચુકાદો આવ્યો છે. આ કેસમાં કોર્ટે સુખદેવ શિયાળને તેના જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કળિયુગનો પરચો આપનારી અને સ્તબ્ધ કરી દેનારી ભાવનગરની આ ઘટના કે જેની કદાચ જો અમે તમને તસવીરો પણ ન બતાવી હોત તો તમને પોતાને પણ વિશ્વાસ ન બેઠો હોત કે કોઈ સગો બાપ આવું પણ પોતાના સંતાનો સાથે કરી શકે. પતિના ચારિત્ર્યની શંકા તેના મનમાં એટલે હદ સુધી ઘર કરી ગઈ હતી કે તેણે પોતાના પોતે જ પોતાના આખે આખા વંશનો નાશ કરી દીધો.
આ કેસની પોલીસ કાર્યવાહીમાં બાળકો અને સુખદેવનો ડીએનએ ટેસ્ટ પણ લેવાયો હતો, જેમાં આખરે એ સાબિત થયું કે આ ત્રણેય બાળકો સુખદેવના જ હતા. સુખદેવે કોર્ટમાં કહ્યું પણ હતું કે તેને આ કૃત્યનો પસ્તાવો છે, પરંતુ હવે આ પસ્તાવાથી શું થઈ જવાનું હતું? જે બાળકો ગયા એ તો પાછા આવવાના હતા ને, તે પોતે તેનું જીવન હવે જેલમાં વિતાવી દેશે, જેલની સજા કાપતા કાપતા. પરંતુ તેણે જે માતા પાસેથી પોતાના બાળકો છીનવી લીધા છે, એ આશરો, એ બાળકો તો પાછા આવવાના નથી. જીજ્ઞા પાસે ન તો ભણતર છે, ન તો પિયર સિવાય બીજો કોઈ સહારો છે, પણ તેની પાસે એક વસ્તુ છે અને તે છે એક સંતોષ. પોતાના વહાલ સોયા બાળકોને રહેસી નાખનાર રાક્ષસને સજા અપાવ્યાનો સંતોષ, પોતાના બાળકોને ન્યાય અપાવ્યાનો સંતોષ.